हेलो स्टूडेंट, केम छो? मजा मां साईराम। हवे चैप्टर नंबर 2 मां लास्ट टॉपिक मां आपणे शुं भण्या? तो के क्वांटम नंबर। हवे क्वांटम नंबर छे ए खास करीने परमाणु मां एक करता वधु इलेक्ट्रॉन माटे दर्शावानी जुदी जुदी अंक संख्या छे के जेना द्वारा ए इलेक्ट्रॉन नुं स्थिति स्थान कई कक्षा मां छे, कई कक्षक मां छे, कक्षक में कई पेटा कक्षक में छे, ए अंगेनु माहिती आपता अंको छे। अने एने रिलेटेड कॉम्पिटिटिव एग्जाम नी अंदर एक एमसीक्यू होय होय ने होय ज। पण हवे आपणे ए एमसीक्यू करशुं, पण ए पहेला हवे आपणे इलेक्ट्रॉन नी गोठवणी भणशुं, कारण के एनी अंदर एग्जाम्पल ए आवशे કે ભાઈ સોડિયમ માં રહેલા એક ઇલેક્ટ્રોન માટે એન એલ એમ ના મૂલ્ય જણાવો। તો સોડિયમ ની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ આપણે એસપીડીએ પ્રમાણે। એટલે પહેલા આપણે થિયરી આગળ ભણશું। હવે ક્વોન્ટમ માં ભણાયો ત્યારે એક મે લાસ્ટ ક્વેશ્ચન બધાને આપ્યો હતો, શું હતો કે પેટા કક્ષકોમાં મહત્તમ इलेक्ट्रॉन की संख्या कितनी? अया पेटा कक्षको घणाय मने जवाब उतावण मां 2n स्क्वायर आयपो तो 2n स्क्वायर आवे, पण जो मैं एक क्वेश्चन पूछो होय के कक्षा मां महत्तम इलेक्ट्रॉन की संख्या कक्षा कीधु होय कक्षा तो 2n स्क्वायर आवे। એટલે घणाय उतावण मां 2n स्क्वायर जवाब આપી દીધો। तो आवे શું જવાબ? तो के पेटा कक्षकों की संख्या कितनी? पेटा कक्षकों की संख्या, तो ये चुंबकीय क्वांटम अंक में आएगा तो सूत्र पेटा कक्षकों की संख्या 2l प्लस 1। पेटा कक्षकों की संख्या कितनी है? 2l प्लस 1। અને દરેક કક્ષક માં વધુમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2। તો ઇલેક્ટ્રોન ની મહત્તમ સંખ્યા કેટલી થશે? તો કે 2 ગુણ્યા 2l પ્લસ 1, 2 ગુણ્યા 2l પ્લસ 1, તો સાદરૂપ આપું તો 4l પ્લસ 2, એટલે આન્સર આવતો તો C, 4l પ્લસ 2। અને એ પહેલા જ પ્રયત્ને 4l પ્લસ 2 જવાબ આપનાર ઘણા બધા વિદ્યાર્થી હતા, નામ બોલું તો પૂજન નંદાસણા, જય રાઠોડ, દેવ ગણાત્રા અને વિશ્વાસ સોલંકી। તો આ રીતે છે, એક ક્વેશ્ચન સમજો નહીં તો 2n સ્ક્વેર જવાબ લખી આવો, તમારો જવાબ ખોટો પડે। પણ પેટા કક્ષકો હવે એમને મે જોઈ, આપણે આ બધું ડિસ્ક્રિપ્શન કર્યું હતું કે એસ કક્ષક હોય તો કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2। પી કક્ષક હોય તો 6 ઇલેક્ટ્રોન સમાય, ડી કક્ષક હોય તો 10 ઇલેક્ટ્રોન સમાય, એફ કક્ષક હોય તો 14 ઇલેક્ટ્રોન સમય, કારણ કે એસ કક્ષક 1 છે, પી કક્ષક 3 છે, ડી કક્ષક 5 છે, એફ કક્ષક 7 છે। આ બધા એક્ઝામ્પલ આપ્યા હતા, એનું વ્યાપક ક્વેશ્ચન પૂછ્યો હતો જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે, હું એવા જ ક્વેશ્ચન છે અમુક આપતો। તો હવે આની અંદર જોવો તમે તો પી હોય તો એલ નું મૂલ્ય 1 થાય, તો 2 એક 2, 2 ને 1 3, 3 કક્ષકો તો 3 2 6 ઇલેક્ટ્રોન। તો વિચારવું પડે, તમારું માઇન્ડ એક્સટેન્ડ કરવું પડે, અને એ પહેલા પ્રશ્ન કાળજીપૂર્વક સમજવો પડે, બરોબર? હવે હું એવું નથી કહેતો કે આ જ ક્વેશ્ચન પાછો રિપીટ થાય, આની અંદર નાનકડો ટ્વિસ્ટ કરું, આ પહેલા જોઈ લેજો સાદરૂપ કઈ રીતે આવ્યું છે। હવે નાનકડો ટ્વિસ્ટ કરું, જોજો હું એમ કહું કે n બરાબર 3 માં મહત્તમ ઇલેક્ટ્રોન, તો કક્ષા ક્રમાંક એટલે મુખ્ય ક્વોન્ટમ અંક આપ્યો છે, તો મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા હોય? 2n સ્ક્વેર, એના ઉપરથી 2, 3 નો વર્ગ એટલે કે 18 ઇલેક્ટ્રોન, તો 18 ઇલેક્ટ્રોન આવે। પણ આ જ ક્વેશ્ચનને નાનકડો ટ્વિસ્ટ આપું, l n બરાબર 3 અને l બરાબર 2 માં મહત્તમ ઇલેક્ટ્રોન, તો મહત્તમ ઇલેક્ટ્રોન તો આ n બરાબર 3 અને l બરાબર 2, l બરાબર 2 એટલે d કક્ષક સૂચવે છે, l બરાબર 2 એટલે કઈ કક્ષક સૂચવે છે? d કક્ષક।
तो डी कक्षक में कितना इलेक्ट्रॉन समाई तो दस कई रीते 4L+2 कोई पण पेटा कक्षकों में इलेक्ट्रॉन की महत्तम संख्या 4L+2 L बराबर 2 मुको कितना आवशे 10 इलेक्ट्रॉन आ तो मैं सादरूप आप्युं नहीं तो एन बराबर 2 एन बराबर 3 ने L बराबर 2 એટલે 3D કક્ષક થઈ કઈ કક્ષક થઈ 3D ડી કક્ષક માં કેટલા ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન હજી એનાથી પણ વધુ ટ્વિસ્ટ આવશે પણ મેં તમને કીધું કે દરેક ફંડામેન્ટલ છે ક્લિયર કરો સમજો ઉતાવળ ના કરો દરેક ક્વેશ્ચન ને કાળજીપૂર્વક લર્ન કરો અને પછી એની અંદર સ્પીડ આવશે બરાબર તો હવે આપણે આ टाइप ना एमसीक्यू आगर ना वीडियोस नी अंदर अपने करवाना चाहिए पर थियरी आगर बता रही है अन आ इलेक्ट्रॉन नी गोठावणी माटे नो मोस्ट 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 आईएमपी छे अन आ पण वीडियो मा काळजी पूर्वक छे ए दरेक मुद्दाओ समझजो हवे इलेक्ट्रॉन नी गोठावणी ना नियम तो परमाणु मा एक करता वधु इलेक्ट्रॉन होय तो कई रीते गोठवाय छे ए अंगेना जुदा जुदा नियमों में पहलो नियम आवबाव नो नियम आवबाव आवबाव कोई वैज्ञानिक नहीं पर आवबाव थे जर्मन भाषा में एनो अर्थ थाय गोठवणी करवी रचना करवी सो आवबाव नो मतलब गोठवू रचना करवी बराबर ये आपणे घरे पण यूज करी सकीए के चलो ठाम वासण आवबाव आयरन माथी आवेला कपड़ा तमारा वोर्डरोब मा कबाट मा आउ बाउ पहले गोठवू बरो बर्थडे हो तो चलो पार्टी आउ बाउ लॉकडाउन ने अत्यारे आवी परिस्थिति छे एटले पॉसिबल नथी पार्टी आउ बाउ बराबर पण आउ बाउ एटले गोठवू रचना करवी गोठवणी करवी तो आपणे तो अहींया इलेक्ट्रॉन संरचना ना आधारे भणशुं इलेक्ट्रॉन संरचना ना आधारे शुं तो के आ नियम मुजब इलेक्ट्रॉन सौ प्रथम अगत्यनो एक ज पॉइंट आ सिद्धांत मुजब इलेक्ट्रॉन सौ प्रथम ओछी ऊर्जा धरावती कक्षक में दाखल थाय छे अने त्यार बाद क्रमशः वधु ऊर्जा धरावती कक्षको में गोठवाय छे शा माटे तो के कोई पण प्रणाली लियो ने तमे कोई पण सिस्टम कोई पण पदार्थ ए सौथी धरा अवस्था में रहेवानो प्रयत्न करे के जेथी एनी ऊर्जा सौथी ओछी होय अने स्थिरता सौथी वधु होय एवुं रहेवानो पसंद करे माटे इलेक्ट्रॉन सौप्रथम केमां जशे ओछी ऊर्जा धरावती कक्षकमां इलेक्ट्रॉन दाखल थाय अने त्यार बाद क्रमशः वधु ऊर्जा धरावती कक्षकमां इलेक्ट्रॉन दाखल थाय छे तो आपणे कक्षको तो घणे जोई 1s 2s 3s 4s 5s 6s 7s p मां 2p 3p 4p 5p तो आ बधाने शक्तिनो क्रम कई रीते याद राखवो हवे कोई पण 2 के 3 आईपी होय तो आपणे n + l ना मूल्य द्वारा कोणीय वेगमान क्वांटम अंकमां आपणे भण्या हता के n + l द्वारा छे नक्की थाय के केनी शक्ति वधु छे केनी ओछी तो एनाथी पण एक सरल रीत इलेक्ट्रॉन आ कक्षकोनी शक्ति याद राखवानो क्रम बराबर ध्यान राखजो 1s 2s 3s 4s 5s 6s 7s 8s मेक्सिमम आपणे 8s सुधीनी जरूर पडशे और पी कक्षक की बात करू तो 1p शक्य छे पहली कक्षा में पी कक्षक आवेली नथी એટલે 1p पॉसिबल नथी बराबर तो पी क्या थी शुरू થાતી હતી કાલનો ચાર્ટ જોઈ લેજો બીજા થી એટલે 2p 3p 4p 5p 6p અને 7p હજી 8p હોય પણ એની જરૂર પડશે નહીં શું કારણ નહીં એનું કારણ પણ હમણાં જોઈએ
હવે ડી કક્ષક ની વાત કરું તો ડી કક્ષક સ્ટાર્ટિંગ ફ્રોમ 3 ત્રીજી કક્ષાથી ડી કક્ષક શરૂ થાય ત્રીજી કક્ષાથી ડી કક્ષક શરૂ થશે 1d 2d શક્ય નથી 3d 4d 5d yd સોરી 6d f કક્ષક 4f 5f કારણ કે f કક્ષક છે ચોથા કક્ષાથી ને શરૂ થાય છે s કક્ષક પહેલેથી શરૂ થાય 1s 2s 3s 4s 5s p કક્ષક 2 થી શરૂ થાય 2p 3p 4p 5p 6p 7p f કક્ષક d કક્ષક 3 થી શરૂ થાય 3d 4d 5d 6d પછી નીચે નથી લખતો 7d શક્ય છે પણ એની જરૂર પડશે નહીં 4f 5f બરોબર હવે બરાબર ધ્યાન રાખજો એટલા જ કેમ લખ્યા નીચે નીચે કેમ કટ કરતો ગયો ઉપરનું તો સમજાણો ગાલો 1p શક્ય નથી 2d શક્ય નથી 3f શક્ય નથી પણ નીચે કેમ ના લખ્યો પહેલા તો ચાર્ટ તો આની અંદર હિસાબ કરી લ્યો આ કેટલી છે 8s કક્ષક છે તો 8 ગુણ્યા 2 બધામાં 2 2 ઇલેક્ટ્રોન સમાય બરોબર s કક્ષક છે તો s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 2 p કક્ષક હોય તો એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 6 તો p કેટલે લખી મે 1 2 3 4 5 6 36 d કક્ષક કેટલે લખી 4 તો ચાર કક્ષક દરેક માં કેટલા ઇલેક્ટ્રોન સમાય 10 f કક્ષક કેટલે લખી 2 એક f કક્ષક માં કેટલા ઇલેક્ટ્રોન સમાય વધુ મધુ 14 શું હવે p કક્ષક હોય તેમાં 6 ઇલેક્ટ્રોન d કક્ષક હોય તો 10 ઇલેક્ટ્રોન f કક્ષક હોય તો 14 ઇલેક્ટ્રોન તો આનો તમે ટોટલ મારશો તો 120 ઇલેક્ટ્રોન થશે આટલા ચાર્ટમાં આટલી કક્ષકોમાં 120 ઇલેક્ટ્રોન 120 ઇલેક્ટ્રોન એટલે 120 પરમાણુ ક્રમાંક તો હવે આગળ એની જરૂર પડશે નહીં બરોબર શા માટે તો કે અહીંયા 1s થી 8s લખો 2p થી 7p 3d થી 6d 4f થી 5f 6f આવે અત્યાર સુધીની જરૂર પડશે નહીં હવે એનો શક્તિનો ક્રમ કઈ રીતે યાદ રાખવો પછી આપણે રૂટિન ની અંદર છે એ સંપૂર્ણ એ સિક્વન્સ યાદ રહી જશે પણ સૌથી ઓછી ઊર્જા કઈ એનો ચડતો ક્રમ 1s લેસ ધેન 1s પછી જો અહીં આવવાનું પાછું two s one s two s पाछु जो आई थी two p three s one s सौथी ओछी काई one s पाछी काई two s पाछी पाछु आ मा वन जो उंबो कॉम्प्लेक्स नत करतो two p three s less than 2p less than 3s less than એક જ ડાયરેક્શન માં 1s 2s 2p 3s આમ આમ નહીં કરવાનું એક જ ડાયરેક્શન માં 1s એનાથી વધુ 2s એનાથી વધુ 2p એનાથી વધુ 3s ફરી પાછું 3p 3p એનાથી વધુ 4s એનાથી વધુ 4s વળી પાછું ક્યાં આવવાનું 3d less than 3d પછી શું આવશે 3d પછી 4p continue less than 4p પછી 5s less than 5s પછી બરાબર ધ્યાન રાખજો હું તમને રોંગ એ શીખડાવું છું આમ નહીં જવાનું હાયસ પછી આમ
एक डायरेक्शन में स्पाइरल नहीं, 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s હવે 4d 5p 6s કઈ આવે 5s પછી 4d less than 5p less than 6s પછી 6s પછી 4f 5d 6p 4f 5d 6p 7s less than 4f less than 5d continue less than 5d પછી 6p less than 7s પછી 5f 6d 7p 5f less than 6d less than 7p less than 8s તો સૌથી ઓછી ઉર્જા કેની આવી 1s ની સૌથી ઓછી ઉર્જા 1s કક્ષક ની સૌથી વધુ ઉર્જા 8s ની પણ અત્યારે હાલ પૂરતો આપણે કેટલું યાદ રાખવાનું છે તો હું જે અન્ડરલાઈન કરું ત્યાં સુધી 1s 2s 2p 3s 3p 4s 3d આ સિક્વન્સ છે એ આપણે 30 વાર બોલશું ઓછામાં ઓછું 30 વાર કારણ કે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોનિક રચનામાં આવી જશે શું 1 થી 30 તત્વોની આમ તો 50 વાર આવશે કારણ કે આ પછી આપણે આયનો નહીં ભણશું પણ અહીં કઈ રીતે સિક્વન્સ ફરી પાછું જોઈ લ્યો હું કઈ રીતે જાઉં છું ઉર્જાનો ચડતો ક્રમ કયો સૌથી ઓછી 1s પછી 2s પછી 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p 8s હવે આની અંદર કમ્પેરીઝન કરવી તો એ કરી લેજો આમાં n + l નો નિયમ લાગુ પાડવો હોય તો પાડ લેજો કે 1s કરતા 2s માટે n + l નું મૂલ્ય વધુ જશે 2s કરતા 2p માટે n નું n + l નું મૂલ્ય વધુ જશે એ નિયમના આધારે બરોબર પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે સિક્વન્સ કયો ક્યાં સુધી યાદ રાખવાનો 1s 2s 2p 3s 3p 4s 3d આ ચડતો ક્રમ છે 1s 2s 2p 3s 3p 4s 3d ઈ પછી વણાઈ જશે હવે સિમ્પલ એક બેઝિક કન્સેપ્ટ લગાડો આયા સુધી શા માટે યાદ રાખવું તો આયા સુધીમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય જોજો ગણજો તમે આઉબાઉટ નિયમ શું કહે છે કે સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ જ ત્યાર પછીની ક્રમશ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા જશે બરોબર હવે જોજો s કક્ષકમાં ફરી યાદ કરી લે કેટલા ઇલેક્ટ્રોન સમાય બે ઇલેક્ટ્રોન p માં 6 ઇલેક્ટ્રોન d માં 10 ઇલેક્ટ્રોન અને f માં 14 ઇલેક્ટ્રોન તો પહેલા વેલા બે ઇલેક્ટ્રોન કેમાં જશે 1s2 ઈ 1s2 બે ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ જ ત્રીજો ઇલેક્ટ્રોન 2s માં જાય s માં કેટલા વધુ વધુ સમાય તો કે 2 તો ત્રીજો ચોથો એમાં ગોઠવાશે પહેલો બીજો 1s માં ગોઠવાણો બીજો ત્રીજો આ સોરી ત્રીજો ચોથો 2s માં ગોઠવાણો પછી પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો 10 એટલે 6 થયા પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો ને 10મો 6 ઇલેક્ટ્રોન p કક્ષકમાં ગોઠવાશે 2p6 પછી 3s માં 2 હવે s કક્ષક હોય તો 2 p કક્ષક હોય તો 6
પછી એવા ગોટા તમે તમારી રીતે વિચારતા નહીં, તમે તમારી રીતે લોજિક ના લગાડતા કે સર 3s હોય તો 6 ના આવે, s કક્ષક હોય એટલે 2 જ ઇલેક્ટ્રોન, p કક્ષક હોય તો 6 જ ઇલેક્ટ્રોન, વાત આ પૂરી, d કક્ષક હોય તો 10 જ ઇલેક્ટ્રોન, અહીં 3s2 હોય તો એનો મતલબ શું કે ત્રીજી કક્ષામાં s કક્ષક આવેલી છે ને એમાં 2 જ ઇલેક્ટ્રોન આવે, 3p6 4s2 3d10, કારણ કે આ ઇલેક્ટ્રોન સંરચના અન્ડરસ્ટેન્ડિંગ સાથે જો પાકી કરશો, ગોખવાની રીતે નહીં, અન્ડરસ્ટેન્ડિંગ સાથે પાકી કરશો ને તો આ નિયમો પૂરા થાય એટલે તરત જ હું એમસીક્યુ, ભાઈ છેલ્લો પ્રશ્ન ભલે મારો બાકી રહે કક્ષકોનો આકાર પ્રકાર, પણ આ ઇલેક્ટ્રોન સંરચના પૂરી થાય એટલે તરત જ આપણે એના એમસીક્યુ લઈ લેશું અને આ યુનિટ ટેસ્ટમાં હશે આ ટોપિક, બરોબર? તો ઇલેક્ટ્રોન સંરચનામાં ખાસ કાળજી રાખવાની, ભલે આપણે પ્રેક્ટિસ ઘણી બધી કરશું પણ અન્ડરસ્ટેન્ડિંગ રાખવાનું, બરોબર? તો પેલા s ભરાશે 1s, પછી 2s ભરાય, પછી 2p ભરાય, પછી 3s, પછી 3p, 4s અને છેલ્લે 3d. હવે ઇલેક્ટ્રોન ગણો, 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 10 30. તો અહીં 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d સુધીમાં 30 ઇલેક્ટ્રોન ગોઠવાશે આ સિક્વન્સમાં. 30 ઇલેક્ટ્રોન હોય તો એનો પરમાણુ ક્રમાંક 30 હોય, પરમાણુની વાત કરું છું, જે પરમાણુમાં 30 ઇલેક્ટ્રોન હોય તો એના પરમાણુ ક્રમાંક કેટલો હશે? તો કે 30. તો આપણે આ ઇલેક્ટ્રોનની ગોઠવણી, આ સિક્વન્સ ગોખવાનોય નથી અને દર વખતે પરમાણુની અંદર આપણે ગોઠવીએ ઇલેક્ટ્રોન કે ભાઈ ફોસ્ફરસમાં એસપીડીએ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી, તો આ ચાર્ટ દોરવાના જ હોય, પણ આ આપણું એટલું યુઝ ટુ થઈ જશે 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, બરોબર? જે હું બોલી શકું એમ તમે બોલતા થઈ જશો અને પછી 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન સંરચના છે એ કડોકડ આવડી જશે, બરોબર? મુંજાવણની જૂનું ચેપ્ટર 1 યાદ કરો, મેં તમને કીધું હતું પરમાણુ ભારમાં ઘણાને ડર હશે, સર પરમાણુ ભાર આપ્યા હશે કે નહીં આપ્યો હોય, એવું થતું હોય કે સર દાખલામાં પરમાણુ ભાર આપ્યા હશે, પણ કદાચ મેં પેપરની અંદર પરમાણુ ભાર આપ્યા ને તોય તમે નહીં જોયા હોય, કારણ કે યુઝ ટુ થઈ ગયા હોય. એવી રીતે આ કક્ષકો પછી આગળ જાતાની ચિંતા ના કરો, અત્યારે આટલાની જ છે જરૂર, એ બધું થઈ જશે. ત્રીજું ચેપ્ટર ચલાવીશ તો ઓછામાં ઓછા 70 તત્વોની, ઓછામાં ઓછા 70 તત્વોની ઇલેક્ટ્રોન સંરચના તમને આવડશે, કયા સમૂહમાં છે, કયા આવર્તમાં છે એ પણ આવડશે, બરોબર? તો આ ઓર્ડર ખાસ યાદ રાખવાનો છે, એકવાર લખવાનો છે અને પછી હવે આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ. હવે આવવાઉ સિદ્ધાંત મુજબ સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ જ ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય. તો આપણે 1 થી 30 તત્વોના નામ, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન સંરચના જોઈએ. હવે 1 થી 20 તત્વોના નામ અને સંજ્ઞા તમને આવડતી જશે, એનું સૂત્ર છે હાહિલી, બેબો, કાના, ઓફની, સોમે, સી, ફોસ, ક્લોવા, પોકે, બરોબર? 1 થી 20 તત્વોના બધાને આવડે જ છે એટલે એમાં હું સમય બગાડતો નથી. હવે પરમાણુ ક્રમાંક 1, 2, 3, 4, 5, 6, 10 સુધી લખ્યા છે, અનુક્રમે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. સંજ્ઞા હાઇડ્રોજનની H, હિલિયમની HE, લિથિયમની LI, બેરિલિયમ BE, બોરોન ઓનલી B, કાર્બન C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F, નિયોન NE. હવે પરમાણુ ક્રમાંક એટલે ફરી પાછું ચેપ્ટર નંબર 2 ની શરૂઆતમાં જાય, પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે તટસ્થ પરમાણુ હોય તો તટસ્થ પરમાણુમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેનો પરમાણુ ક્રમાંક કહે છે, કારણ કે તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એટલે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા.
तो परमाणु क्रमांक एक हो तो हाइड्रोजन में एक इलेक्ट्रॉन हो तो हाइड्रोजन में रहे एक इलेक्ट्रॉन के जाए तो शक्ति नो क्रम फरी पाछ हूँ कही दू छू 1s 2s 2p 3s 3p 4s 3d चढ़तो क्रम 1s 2s 2p 3s 3p 4s 3d હવે જોજો એક ઇલેક્ટ્રોન હોય તો કઈ રીતે કેમાં ગોઠવાશે તો 1s માં તો આ ઇલેક્ટ્રોન સંરચના શું થશે 1s 1 1s 1 એનો મતલબ હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન સંરચના 1s 1 એનો મતલબ કે પહેલી કક્ષામાં s કક્ષક આવેલી છે અને s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન રહેલો છે કેની વાત કરું છું હાઇડ્રોજન ની हीलियम ने हीलियम નો પરમાણુ ક્રમાંક 2 તો ઇલેક્ટ્રોન ની સંખ્યા 2 તો બે ઇલેક્ટ્રોન કેમાં ગોઠવાશે તો 1s કારણ કે s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 2 તો 1s 2 શું લખાય 1s 2 હવે અહીં પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 2 पहली कक्षा कारण कक्षा एक शु दर्शावे निष्क्रिय तो हीलियम निष्क्रिय हवे लिथियम नो परमाणु क्रमांक केटलो छे त्रण तो इलेक्ट्रॉन की संख्या कितनी त्रण तो केमा जासे इलेक्ट्रॉन 1s3 नाम जाएवी ने सुका में नाम जाएवी कि s कक्षक में वधु वधु सर तमे बे पीरियड थिया क्यों छो के बे इलेक्ट्रॉन समय अगर कोई नो वरोध नहीं आवा देवानो आलो आवा देवानो भराई जाए पछी एनाथी वधु ऊर्जा धरावती कक्षक कई 2s तो 2s 1 तो लिथियम नी इलेक्ट्रॉन संरचना 1s 2 2s 1 1s2 2s1 बीजी कक्षा में एक इलेक्ट्रॉन पहली बीजा में एक तो पहला में बे अने बीजा में एक हवे तमने खबर पड़ी कि बे इलेक्ट्रॉन कई कक्षक में छे तो 1s આ એક ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે તો કે 2s તમે 1 2 2 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 ની આવે ને કે આવશે 2 6 2 7 2 8 8 પછી બ્રેક અષ્ટક પૂરું થઈ ગયું તો હવે તમને ખબર પડશે કે ઈ કઈ પેટા કક્ષકોમાં ગોઠવાય છે બરોબર તો અહીં 1s2 2s1 બેરિલિયમ માં પરમાણુ ક્રમાંક કેટલો છે 4 તો ઇલેક્ટ્રોન ની સંખ્યા 4 આ 1 થી 10 કાળજીપૂર્વક જોઈ લો એટલે પછી કઈ ભૂલ નહીં પડે બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે તો પહેલા 1s2 2s2 पहली कक्षा इलेक्ट्रॉन बीजी कक्षा में 2s ने 2p बीजी में शुं 2s ने 2p हजी खाली छे बेरिलियम निष्क्रिय ना कहवाय
કારણ કે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાય, પણ બીજામાં બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 8. ચાર્ટ જોઈ લેજો, બરોબર 8 સમાય. તો 2p તો શું છે? 0 છે. 1s 2s 2p કેવો છે? 0, પણ લખવામાં આવતી નથી. 4 ઇલેક્ટ્રોન, 2 ને 2 4. હવે બોરોન થી જોવાનું, બોરોન માં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. બોરોન માં કેટલા ઇલેક્ટ્રોન? 5, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 5. તો 1s 2 2s 3 ને લખું, s માં કેટલા સમાય? 2. તો 1s માં 2, 2s માં 2. હવે પાંચમો ઇલેક્ટ્રોન કેમાં જશે? તો 1s ભરાઈ ગઈ, 2s ભરાઈ ગઈ, બોરોન ની હવે 2p 2p 1 2 ને 2 4 ને 1 5. જૂના પ્રમાણે યાદ અપાવું, જૂના પ્રમાણે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2 ને 3. તો બોરોન ની ઇલેક્ટ્રોન રચના જૂની પદ્ધતિ પ્રમાણે તમે 2 ને 3 લખ્યું હતું, 2 ને 3 લખ્યું હતું. હવે એનો અર્થઘટન કરો, આ 2 ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં છે, 3 માંથી 2 ઇલેક્ટ્રોન 2s માં છે અને 1 ઇલેક્ટ્રોન 2p માં છે. ટૂંકમાં બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, પણ 3 નું ડિવિઝન કઈ રીતે? તો કે 2 2s કક્ષકમાં, 2 2s કક્ષકમાં અને 1 2p કક્ષકમાં. શબ્દ બરાબર સાંભળજો, કક્ષા ને કક્ષકો વચ્ચેનો ભેદ, બરોબર. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તો 1s 2s 2p. 1s માં કેટલા ઇલેક્ટ્રોન? 2. 2s માં કેટલા ઇલેક્ટ્રોન? 2. 1s 2s 2p માં કેટલા? તો 6 માંથી 4 તો ભરાઈ ગયા, તો 2p 2. નાઇટ્રોજન 1s 2s 2p. નાઇટ્રોજન માં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. 2 4 3 7 1s 2 2s 2 2p 6. p માં ક્યાં સુધી ઇલેક્ટ્રોન ભરાશે? તો કે 6 સુધી, કારણ કે p માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6. જૂના પ્રમાણે જોતા જાજો, 2 ને 4 2 ને 5. ઓક્સિજન 1s 2s 2p 1s 2 2s 2 2p 4 1s 2 2s 2 2p 4. ફ્લોરિન 1s 2 2s 2 2p 5. 9 છે, 2 4 5 9. નિયોન માં 1s 2 2s 2 નિયોન માં 10 ઇલેક્ટ્રોન, 1s 2 2s 2 2 ને 2 4 4 ને 6. તો અહીં બીજી કક્ષામાં આવેલી 2s અને 2p કક્ષકો બંને સંપૂર્ણ ભરાયેલી છે. બીજી કક્ષામાં કઈ કક્ષક આવેલી છે? બીજી કક્ષામાં કઈ કક્ષક આવેલી છે? 2s અને 2p. એ તો સંપૂર્ણ ભરાઈ ગઈ, 2s માં 2 ને 2p માં 6, બરોબર. એટલે કે અહીં બીજી કક્ષામાં અષ્ટક પૂરું છે, માટે નિયોન પણ નિષ્ક્રિય છે. નિયોન પણ કેવું છે? નિષ્ક્રિય છે. તો 1 થી 10 તત્વોમાં હિલિયમ અને નિયોન કેવું છે? નિષ્ક્રિય છે, બરોબર. તો અહીં પરમાણુ ક્રમાંક જાણતા હોય અને સિક્વન્સ જાણતા હોય અને એનો નિયમ જાણતા હોય, શું 1s 1 1s 2 1s 3 મને જોવા મળવું જોઈએ નહીં, s માં મેક્સિમમ 2 જ હશે, p 7 જોવા મળવું જોઈએ નહીં. હવે નિયોનમાં 2p 6 ભરાઈ ગઈ, તો નિયોન પછી આવે સોડિયમ,
तो सोडियम में 11 इलेक्ट्रॉन हुए तो 11 मो इलेक्ट्रॉन के मां जासे 3s मां, 11 मो इलेक्ट्रॉन के मां जासे 3s मां, बराबर। तो हवे आ बात थई 1 થી 10 તત્વોના પરમાણુ ક્રમાંક, 1s 1s2 1s2 2s1 બેરિલિયમ 1s2 2s2 બોરોન 1s2 2s2 2p1 1s2 2s2 2p2 1s2 2s2 2p3 ઓક્સિજન 1s2 2s2 2p4 ફ્લોરિન 1s2 2s2 2p5 નિયોન 1s2 2s2 2p6 ઇલેક્ટ્રોન સંરચના જે અહીં લખો પહેલી કક્ષા અને આ બીજી કક્ષા જૂના પ્રમાણે 1 2 2 1 2 2 2 3 2 3 2 4 2 5 2 6 2 7 2 8 નિયોન માં 8 ઇલેક્ટ્રોન છે પણ 8 માંથી 2 2s માં છે અને 6 2p માં છે આ રીતે એનું પેટા વર્ગીકરણ થાય છે જે હવે 11th માં તમને ખ્યાલ આવવો જોઈએ કારણ કે 11th માં આવે છે બરોબર તો આ રીતે વ્યવસ્થિત જોઈ લેજો પછી 11 થી 20 સુધીના તત્વોની ચર્ચા કરશું હવે આપણે આ સવિસ્તાર ઇલેક્ટ્રોન સંરચના ભણ્યા હવે જોજો અથવાની રીત એ પણ આપણે શીખવી જોશે કારણ કે એ પણ ઉપયોગી થશે હવે જોજો હાઇડ્રોજન અને હીલિયમ માં હાઇડ્રોજનમાં 1s1 અને હીલિયમમાં 1s2 છે અથવાની ઇલેક્ટ્રોન સંરચના શું તો કે નજીકનો નિષ્ક્રિય વાયુ અને પછી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સંરચના હવે જોજો લિથિયમ માટેની વાત કરું લિથિયમ માટેની વાત તો આ શું છે આ લિથિયમમાં 1s2 લિથિયમમાં શું છે 1s2 1s2 કેના જેવી ઇલેક્ટ્રોન રચના છે લિથિયમમાં 1s2 કેના જેવી ઇલેક્ટ્રોન રચના છે હીલિયમ જેવી તો હું લિથિયમની ઇલેક્ટ્રોન સંરચના આમ પણ લખી શકું ચોરસ કૌંસમાં હીલિયમ એટલે કે 1s2 અને બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s1 તો લિથિયમની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s1 અથવા હીલિયમ 2s1 હવે આ શીખડાવને એટલે કોઈને એવો પ્રશ્ન થાય કે સર એમાં શું ફેર પડે એ 1s2 લખું કે હીલિયમ લખું હીલિયમમાં ચોરસ કૌંસ એ કરવો પડે તો અહીં 1 થી 10 માં એ વાંધો ન આવે પણ જ્યારે 10 થી આગળ ભણશું ને ત્યારે બહુ બેનિફિટ થશે બરોબર એટલે અહીં 1s2 ની જગ્યાએ શું લખી નાખું નજીકનો નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના કારણ કે 1s2 એટલે હીલિયમ જેવી છે તો એ મુજબ બેરિલિયમની ઇલેક્ટ્રોન સંરચના શું થશે 1s2 ની જગ્યાએ શું હીલિયમ 2s2 હીલિયમ બાહ્યતમ કક્ષાની એટલે બહારની કક્ષા કહેવાય બોરોન હીલિયમ 2s2 2p1 કાર્બન હીલિયમ 2s2 2p2 નાઇટ્રોજન હીલિયમ 2s2 2p3 ઓક્સિજન હીલિયમ 2s2 2p4 ફ્લોરિન હીલિયમ 2s2 2p5 અને નિયોન હીલિયમ 2s2 2p6 તો આ રીતે અથવાની ઇલેક્ટ્રોન સંરચનાની પ્રેક્ટિસ પણ કરવાની છે બરોબર તો એ પણ નોંધ રાખજો અહીં 1 થી 10 માં નજીકનો નિષ્ક્રિય વાયુ કયો આવશે હીલિયમ તો હીલિયમ 1s2 ની જગ્યાએ શું લખ્યું છે મેં હીલિયમ બરોબર તો આ પણ કાળજીપૂર્વક સ્ટડી કરજો હવે 1 થી 10 તત્વોના નામ સંજ્ઞા ઇલેક્ટ્રોન સંરચના જોઈએ હવે 11 થી 20 ના 11 12 13 14 15 16 17 18 19 20 અનુક્રમે સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન આર્ગોન પોટેશિયમ કેલ્શિયમ 1 થી 20 તત્વોના નામ તમને આવડે છે એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યા સોડિયમ ની સંજ્ઞા Na એ માં એક ધ્યાન રાખવાનું કે ભાઈ સોડિયમ હોય તો S ના થાય S છે સલ્ફર માટે છે સોડિયમ છે તો Na કેમ ના કેમ તો કે નાટ્રિયમ ઉપરથી શું
लैटिन वर्ड नाट्रियम अथवा नाट्रियम ઉપરથી Na લીધું છે સોડિયમ એવી રીતે પોટેશિયમ એટલે કે K પોટેશિયમ એટલે P નહીં કહેવાનું P એટલે તો ફોસ્ફરસ છે સંજ્ઞામાં ગોટા નહીં કરવાનો પોટેશિયમ એટલે K K ફોર કેલિયમ સો પોટેશિયમ એટલે કેલિયમ એના ઉપરથી K લીધો છે સિલ્વર હોય તો Ag આર્જેન્ટિનિયમ બરોબર આ लेटिन नाम ऊपर थी लिखा हुआ है तो ए संज्ञा में खास ध्यान रखियो हवे सोडियम में परमाणु क्रमांक 11 એટલે ઇલેક્ટ્રોન ની સંખ્યા 11 11 હોય તો હવે 1s2 2s2 2p6 3s1 1s2 1s પછી 2s 2p 3s 11 હોય તો 1s2 માં 2 ભરણા 2s2 માં 2 2 ને 2 4 2p 6 માં 6 એટલે 10 10 ને હવે કેમાં જશે 3s1 ત્યાં 2p 7 લખવાનું નહીં હવે જોજો અહીંથી અથવાની ઇલેક્ટ્રોન સંરચના પણ જોતા જાય અથવા આ જે અંડરલાઈન કર્યું એ કેની ઇલેક્ટ્રોન સંરચના છે નિયોન ની કેની છે 1s2 2s2 2p6 એટલે શું શું થાય નિયોન જોઈ લેજો આગળ ની હમણાં જ લખાવી તો હવે આની જગ્યાએ હું શું લખીશ નિયોન ચોરસ કૌંસમાં નિયોન 3s1 આ હારું ઓમાં હીલિયમ માં તકલીફ પડી દીધી સર હીલિયમ લખીએ કે 1s2 લખીએ શું ફેર પડે પણ આમાં તમને મજા આવશે કેટલું કપાઈ ગયું 1s2 2s2 2p6 હાઈસ એટલું તો નહીં લખવાનું બરોબર ને મજા આવે ને ઓછું લખવાનું હોય તો કે નહીં તો સોડિયમ ની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p6 3s1 અથવા નિયોન 3s1 10 ને 11 મેગ્નેશિયમ 12 ઇલેક્ટ્રોન છે 1s2 2s2 2p6 3s2 અથવા નિયોન 3s2 13 એલ્યુમિનિયમ નો પરમાણુ ક્રમાંક 13 1s2 2s2 2p6 3s2 એ 3 ને લખવાનું એક ને એક વાત કરું છું બરોબર મારું માન રાખવાય નહીં કે સાહેબ એ કીધું ને 3 લખું 1 આ 3s2 2 ને 2 4 ને 6 10 ને 2 12 13 છે તો 3s પછી કઈ આવે 3p1 અથવા નિયોન આ નિયોન 3s2 3p1 જૂના પ્રમાણે પણ તમને કહી દઉં 2 8 1 પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજામાં 8 ત્રીજામાં 1 આપણે લખતા હતા ને 2 8 1 પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 ત્રીજી કક્ષામાં 1 મેગ્નેશિયમ 2 8 2 લખતા હતા ને 2 8 2 પહેલી કક્ષામાં આ કક્ષા છે પહેલી કક્ષામાં 2 બીજામાં 8 ત્રીજામાં 2 પહેલી કક્ષામાં 2 બીજામાં 8 ત્રીજામાં 3 2 8 3 બધાનું નહીં લખવું હવે બરોબર તો હવે દરેક રીતે તમારી જૂની પદ્ધતિ હવે આ નવી પદ્ધતિ SPDA પ્રમાણે પણ એ 3 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે એલ્યુમિનિયમ માં હવે તમને ખબર પડી જાવી જોઈએ કે એ 3s2 માં અને 3p માં 1 સિલિકોન 14 1s2 2s2 2p6 3s2 3p2 ભાઈ ભાઈને જ નહીં જવાનું બરોબર નહીં ચકલું ડેફર થઈ જશે ગણવાના 2 4 6 10 10 ને 2 12 ને 2 14 વધવાય ના જોઈએ ઘટવાય ના જોઈએ ફોસ્ફરસ 1s2 2s2 2p6 3s2 3p3 અથવાની પણ જોઈએ આ
આ નિયોન નિયોન 3s2 3p2 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સંખ્યા તો બાહ્યતમ કક્ષામાં કેટલા છે 4 બાહ્યતમ કક્ષામાં કેટલા છે 3 અહીંયા નિયોન 3s2 3p3 3p3 સલ્ફર 1s2 2s2 2p6 10 3s2 12 3p4 16 અથવા નિયોન 3s2 3p4 ક્લોરીન 17 1s2 2s2 2p6 3s2 3p5 ઓર નિયોન 3s2 3p5 પહેલી કક્ષામાં 2 બીજામાં 8 ત્રીજી કક્ષામાં 8 અષ્ટક પૂરું થયું આર્ગોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એટલે અષ્ટક પૂરું થયું અષ્ટક પૂરું થયું એટલે નિષ્ક્રિય છે માટે અહીં 11 થી 20 માં આર્ગોન નિષ્ક્રિય વાયુ છે કેવો છે હિલિયમ નિયોન પછી નિષ્ક્રિય વાયુ આર્ગોન અથવા નિયોન 3s2 3p6 બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે હવે નવમો નહીં ભરાય તો પોટેશિયમ 19 1s2 2s2 2p6 3s2 3p6 સ્ટોપ કરી નાખવાનું 3p7 ની 3p ભરાઈ ગઈ હવે કયો કેનો વારો 4s નો 4s1 4 6 10 10 ને 2 12 12 ને 6 18 18 ને 1 19 બરોબર હવે અથવા નું જોજો આ ઇલેક્ટ્રોન શરત ના કેની છે આ ઇલેક્ટ્રોન શરત ના કેની છે એટલે સાહેબ ઉપર જ જોઈ લે ક્યાં જોઈ લઉં ઉપર આર્ગોન જેવી છે અમને શું પૂછો કેના જેવી છે આર્ગોન જેવી નજીક નો નિષ્ક્રિય વાયુ આર્ગોન આર્ગોન 4s1 પડી ગઈ મજા ટૂંકું થઈ ગયું પોટેશિયમ ની ઇલેક્ટ્રોન સંરચના સવિસ્તાર લખવી તો 1s2 2s2 2p6 3s2 3p6 4s1 સુધી લખવું પડે એને બદલે શું આર્ગોન 4s1 વાર્તા પૂરી આર્ગોન એટલે 18 આવી ગયા કેલ્શિયમ માં 1s2 2s2 2p6 3s2 3p6 4s2 2 4 6 10 12 18 ને 2 20 અથવા આર્ગોન જેવી રચના આર્ગોન 4s2 જૂના પ્રમાણે જોવી હોય તો પહેલી કક્ષામાં 2 બીજામાં 8 ત્રીજામાં 8 ચોથામાં 2 2 8 8 2 2 8 8 1 બરો લખતા ના ને 2 8 8 1 2 8 8 2 બરો અહીં ત્રીજી કક્ષામાં 8 જ છે તો ત્રીજી કક્ષામાં તો વધુ 18 સમાય બરોબર કેટલા સમાય 18 તો એ બધાની ચર્ચા કરશું કે 18 કેમ સમાશે તો કે 3D કક્ષક જે બાકી છે અને 21 થી 30 તત્વોના નામ અને સંજ્ઞા પણ બાકી છે પરંતુ આ વિડિયોમાં હું 1 થી 20 તત્વોના નામ સંજ્ઞા અને ઇલેક્ટ્રોન સંરચનાની ચર્ચા કરું આ એકદમ કોન્ક્રીટલી તૈયાર કરી લેજો ખાસ જોઈ લેજો કઈ પણ ના ખ્યાલ આવે તો પૂછી શકો તમે
परंतु आ इलेक्ट्रॉन संरचना आवड़ी जोईए जेम तमे 2 8 8 प्रमाणे हवे आ रीते करवानुं અને આ રીતે કર્યા પછી ક્વોન્ટમ આંક રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન છે, પૂછાય છે, પૂછાઈ ગયેલા છે, એ બધાની ચર્ચા કરશું. કે મેઇનલી આખા ચેપ્ટરમાંથી કોમ્પિટિટિવ એક્ઝામ લેવલે ખાસ કરીને વાત કરો તો નીટ ની અંદર છે આ પોઈન્ટ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય જ છે દર વર્ષે રિસન્ટલી યરમાં. અને જેડબલી ની અંદર ની વાત કરું તો એમાં દ બ્રોગલી નો હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ રિલેટેડ જે દાખલાઓ છે, હાઇઝનબર્ગ નો અનિશ્ચિતતા નો સિદ્ધાંત એને રિલેટેડ પણ છે એ ક્વેશ્ચન જેડબલી માં પૂછાતા હોય છે. જ્યારે નેટ બેઝ માં આ ટાઈપ ના ક્વેશ્ચન, ટૂંકમાં ઇલેક્ટ્રોન સંરચના આધારિત ક્વેશ્ચન પૂછાતા હોય છે, જેની ખાસ નોંધ લેજો. બરોબર, તો આ વિડીયો ની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાળજીપૂર્વક જોઈ લેજો. થેન્ક યુ. સાંઈરામ.